મિત્રો, નાનપત શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિશે ભણાવવાની છું. તો દરેક વિદ્યાર્થી મિત્ર પોતાનું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક ખોલી લેશે, જેમાં આપણે પાઠ 7માં અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે એમાં જ થોડું આગળ વધવાનું છે. તો પાઠ 7 સ્વાતંત્ર્યોત્તર ભારત, એમાં આજે આપણે આગળ વધવાનું છે. તો દરેક વિદ્યાર્થી પાઠ 7 બોલશે.
જોયું છે કે અમુક અમુક વિસ્તારોને લઈ ઝઘડા વાદ વિવાદ થતા હોય છે. એમ જ્યારે આ રાજ્યની પુનઃરચના થઈ, ભારત અને પાકિસ્તાન બે અલગ રાષ્ટ્ર થયા, ત્યારે આ પ્રદેશવાદનો પ્રશ્ન ખૂબ વિકટ બન્યો હતો. ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આપણે જાણીએ જ છીએ કે ભારતમાં કોઈ એક ધર્મ, એક ભાષા કે એક વરખા જ્ઞાતિના વ્યક્તિઓ રહેતા નથી. ભારતમાં વસવાટ કરતા દરેક વ્યક્તિ એકબીજાથી ભિન્ન એટલે કે અલગ છે. વિવિધતામાં એકતા, ભારત દેશ એ વિવિધતા ધરાવતો દેશ છે. ક્યારેય કોઈ એમ કીધું, તું મુસ્લિમ છો ભારત દેશમાં નહીં, તું બીજા ધર્મનો છો ભારત દેશમાં નહીં? ના, કારણ કે ભારત દેશ એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, સાથે સાથે સર્વધર્મ સમભાવ. ક્યારે આપણે એમ જોયું કે અમુક ધર્મના તહેવારો હોય એને આપણે ઉજવવા નથી દેતા? ના, દરેક ધર્મના લોકો પોતાનો તહેવાર પોતાની મન મરજીથી ઉજવી શકે છે. ભારત દેશમાં આવી સ્વતંત્રતા છે, એટલે જ કહેવાય છે કે ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, જેમાં વિવિધ ભાષા બોલનારા, વિવિધ ધર્મ પાળનારા, વિવિધ એટલે કે જુદી જુદી જાતિ, જ્ઞાતિ અને સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. અહીં રહેતા દરેક વ્યક્તિની સંસ્કૃતિ પણ સરખી નથી, વિચારધારા પણ સરખી નથી, એક સરખી જ્ઞાતિના નથી, એક સરખા ધર્મના નથી, છતાં પણ આપણે બધા જ એક દેશમાં રહીએ છીએ. દેશમાં રહેલી વિવિધતાઓ ભાગ્યે જ બીજા કોઈ દેશમાં જોવા મળતી હશે. ભારત દેશ એ પ્રાચીન સંસ્કૃતિનો દેશ છે, વેદો અને પુરાણોની સંસ્કૃતિનો દેશ છે. ભારતની ભૂમિ એ પવિત્ર ભગવાનની ભૂમિ કહેવાય છે. ભારતની જે કાંઈ પણ વિશેષતા વિવિધતા છે, આવી વિવિધતા ભાગ્યે જ કોક વાર જ જુજ દેશોમાં જોવા મળે છે, દરેક દેશમાં આવું નથી. જેમ કે આપણે જોઈ લઈએ, પાકિસ્તાન ભારતમાંથી છૂટું પડેલું છે, છતાં પણ ત્યાં એક ધર્મ જે મુસ્લિમ ધર્મની વસ્તીની બહુમતી છે. કારણ કે જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે ધર્મના આધારે જ બંને દેશોના ભાગલા પડ્યા હતા, પરંતુ ભારત દેશે વિવિધતાને એકતાનો સ્વીકાર કર્યો છે, જે પાકિસ્તાને કર્યો નથી. કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારના લાંબા સમયથી લોકો રહેતા હોય ત્યારે તેઓમાં પોતાના પણાની એક ભાવાત્મક લાગણી બને છે. આપણે જે રહીએ છીએ એક વિસ્તાર આપણા આડોશી પાડોશી પ્રત્યે આપણને લાગણી એને મૂકીને જવાનું થાય તો આપણને દુઃખ થાય, ના આવો અમારે બીજે જવું નથી, કારણ કે અમને આગળ મૂકીને બીજે ભાગીએ નહીં. આવા પાડોશી નો મળે તો લાગણી ભાવાત્મક લાગણી છે. કોઈ એક ભૌગોલિક વિસ્તારમાં આવી લાગણી ભારત દેશમાં જોવા મળે છે. ભાષા, ધર્મ, રીત રિવાજો, જીવનશૈલી, ઐતિહાસિક પરંપરાઓ વગેરે એકબીજા સાથે મળતા આવતા હોવાથી એક જ વિસ્તારમાં રહેતા લોકોની આત્મીયતા, એકબીજા પ્રત્યેની લાગણી વધુ મજબૂત બને છે. તમે જોજો, આપણે જે વસવાટ કરતા છીએ તે આપણી આજુબાજુમાં રહેતા લોકો આપણા ધર્મ આપણી જ્ઞાતિના જ હશે, જેના કારણે એ આપણા જેવી જ ભાષા બોલે છે, એનું જીવન જીવવાની રીત આપણા જેવી જ છે, એની રીત રિવાજો, એના પ્રસંગો, તહેવારો ઉજવવાની રીત આપણા
જીવિત છે અને આપણને એના પ્રત્યે લાગણી બંધાય, આત્મીયતા. અને આમ કરવાથી આ બધી જ વસ્તુ એકદમ મજબૂત બને છે, આપણે એના પ્રત્યે આકર્ષાય છે, એના આરે આપણને અનુકૂળતા લાગે છે, એની સાથે ખૂબ સારી રીતે રહી શકીએ છીએ. પરંતુ અમે અહીંયા બાજુમાં જ આપણાથી વિરોધ જ્ઞાતિ ધર્મના લોકો સ્વાર્થ કરતા હોય તો આપણે શું વિચાર આવે? ના, અમારા રીત રિવાજ એનાથી અલગ છે. દરેક ધર્મના લગ્નથી માંડીને દરેક વસ્તુના રીત રિવાજ અલગ છે. આપણા ધર્મના રીત રિવાજો આપણને અનુકૂળ લાગે, બીજા ધર્મને આપણે ખોડી નથી, પરંતુ આપણને કંઈક એનાથી અલગ લાગે કે આપણે નથી કરતા એવું છે, એટલે આપણને એ જગ્યાએ જવું ઓછું પસંદ આવે, એટલે આપણને એની સાથે આત્મીયતાનો સંબંધ બંધાતો નથી. સાંસ્કૃતિક વિકાસ એ કોઈ ચોક્કસ જાતિ નથી, પ્રજાના પ્રયત્નનું પરિણામ નથી, પણ એ ત્યાંની પ્રજાના સામૂહિક પ્રયત્ન અને સિદ્ધિઓનું સંયુક્ત પરિણામ છે. આપણે એમ કહીએ અમારી સંસ્કૃતિનો વિકાસ થયો, ભારતની સંસ્કૃતિનો ખૂબ વિકાસ થયો, એ કોઈ એક વ્યક્તિથી નથી થતો, હું કરી નાખું કે તમે કરી નાખો એવું કાંઈ થતું નથી. એ સંસ્કૃતિનો વિકાસ કરવો હોય તો આજુબાજુમાં રહેતા દરેક ધર્મના જ્ઞાતિના લોકો એકબીજાને સાથ અને સહકાર આપે, બંનેના સંયુક્ત પ્રયત્ન આ સંસ્કૃતિ ફળીભૂત થાય છે, એટલે કે ખરી સાબિત થાય છે, અને એના દ્વારા જ જે કંઈ પણ સિદ્ધિઓ હાંસલ થાય છે તેનું પરિણામ આપણે પ્રાપ્ત કરી શકીએ. પ્રદેશવાદને ઉત્તેજન આપવા કે તેનો વ્યાપ વધારવા અમુક નેતા આગેવાન કેટલાક તોફાની તત્વો લોકોની લાગણીઓ બહેકાવવાની કામગીરી કરતા હોય છે. દ્વિતીય વિશ્વયુદ્ધમાં અને પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીનો જે વિસ્તારવાદ હતો, સામ્રાજ્યવાદ, પ્રદેશવાદ છે, મારો વિસ્તાર મારો વિસ્તાર, આખી દુનિયાને હચમચાવી દીધી એવું યુદ્ધ કરાવ્યું હતું. એમ અહીં પણ લોકોમાં પ્રદેશવાદની ભાવનાને ઉત્તેજિત કરવા માટે અંડાનો એનો વ્યાપ વધારવા માટે અમુક નેતા આગેવાનો કે કેટલાક તોફાની તત્વો લોકોની લાગણીઓ બહેકાવવાની એટલે કે ભડકાવવાની કામગીરી કરે. આમ પ્રદેશવાદના વૃત્તિઓને જગાડનાર અને તેને ઉત્તેજિત કરનારા તથા બહેકાવનારા પરિબળો દેશની રાષ્ટ્રીય એકતા માટે નુકસાનકારક છે, એટલે કે આપણને ફાયદામાં છે. પ્રદેશવાદ માટે આપણે રાજ્ય રાજ્ય સાથે મળી ભારત દેશ એક અખંડ દેશ છે એનું કારણ છે એના ઘટક અંગો એવા રાજ્ય. જો રાજ્ય રાજ્ય અંદર લડાઈ કરે પ્રદેશવાદ માટે તો ભારતની એકતા અને અખંડિતતા અહીં સમાપ્ત થઈ જશે. એટલા માટે આ જે તત્વો છે રાષ્ટ્રીય એકતાની જે પ્રદેશવાદની વૃત્તિઓ છે જગાડનાર અને બહેકાવે એને ફેલાવે એ બધા જ તત્વો એ દેશની રાષ્ટ્રીય એકતા માટે નુકસાનકારક છે. વ્યક્તિનો વિકાસ સાધવા માટે મહત્વાકાંક્ષા હોય તે સારી વાત છે, તેને સિદ્ધ કરવા પ્રેરણા પૂરી પાડવી જરૂરી છે, પરંતુ અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડી ન શકાય. મહત્વાકાંક્ષા એટલે ઈચ્છા. કોઈ પણ વ્યક્તિની ઈચ્છા ક્યારેય પૂરી થતી જ નથી. જો આપણને એમ થાય કે ના આ પરીક્ષામાં તો 90% આવે ને એટલે સંતોષ, આપણે જાજા જોતા નથી. પણ એ કામ કરવું હોય આપણે શું કહે ખબર, મેં ધાર્યા હતા તો 90, પણ થયું કેવું કે પેપર બધા ગયેલા નીકળ્યા, મને તો બધું આવડતું હતું, તો મારે 91% જ આવ્યા. જો 90%ની ઈચ્છા હતી પૂરી થઈ કે છતાં સંતોષ નથી. આપણી ઈચ્છા પૂરી કરવાનો આપણને અધિકાર છે, પરંતુ બીજાને નુકસાન પહોંચાડીને કે આપણી ઈચ્છાઓ આપણે પૂરી કરી શકતા નથી.
મારે 25 લાખની ગાડી લેવી, 25 લાખ લીધી, બાજુ વાળાએ 3 લાખની જોઈ શું થયું, ઈચ્છા વધી 3 લાખની લેવી, તું 30 લાખની લે લો વાંધો ને, પરંતુ બાજુ વાળાની ગાડીને તું કઈ નુકસાન પહોંચાડી શકતો નથી. આવી ભાવનાથી પ્રદેશનો વિકાસ સર્વાંગી બની શકતો નથી. જો બધાનો વિકાસ થાય એવું આપણે ઈચ્છી જ નથી શકતા. પોતાના પ્રદેશ અને રાષ્ટ્રને નુકસાન પહોંચે તેવા કાર્યો ન કરવા, તેમાં સમગ્ર દેશનું હિત હોવું જરૂરી છે. આપણા દેશને જે નુકસાન પહોંચે એવું આપણે કોઈ પણ કાર્ય કરવું જોઈએ નહીં. જો આપણે આપણા દેશને બચાવવા માટે એટલે રક્ષણ મેળવવા માટે તેનું રક્ષણ કરવા માટેના કાર્યો કરશું તો તેમાં જ આપણા દેશનું હિત જળવાશે. આ હિત જાળવવા માટે આપણે જ પ્રયત્નશીલ રહેવું પડશે. આપણે જે જોઈમાં સૌભાગી નહીં થઈ તો આપણા દેશનો સર્વાંગી વિકાસ થશે, કારણ કે દરેક વ્યક્તિ પોતાના જ વિકાસની ઈચ્છા રાખે છે, પરંતુ સાથે સાથે દેશના દરેક નાગરિકનો વિકાસ થાય તેવું ઈચ્છીએ તો જ દેશનો સર્વાંગી વિકાસ. સમગ્ર દેશનું હિત જોવું જરૂરી છે. દેશમાં સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી પ્રદેશ કરતાં રાષ્ટ્રનું સ્થાન ઊંચું રહેવું જોઈએ. જો આપણો દેશ આઝાદ થઈ ગયો, હવે આપણને કોઈ પ્રદેશ કે આપણા વિસ્તારો નહીં, પરંતુ આપણા દેશ માટેનું સ્થાન ઊંચું રહેવું જોઈએ. આપણા દેશનું રક્ષણ કરવું છે, મારા પ્રદેશનું કે મારા ઘરનું કે મારા કુટુંબ પરિવારનું, સાથે સાથે મારા દેશનું વસુધૈવ કુટુંબકમ. વિશ્વ એક કુટુંબ છે, ભલે એટલે બધી છે કે નહીં છે, તો આપણે આપણા દેશને તો ખાલી માનીએ ને આપણું કુટુંબ. એટલા માટે કે જો દેશનું રક્ષણ કરવું હશે તો દેશભક્તિ એ આપણે એમાં જગાડવી જોઈએ, તો જ આપણે આપણા દેશને યોગ્ય ઊંચાઈ સુધી લઈ જઈ શકીશું. ભારતીય સમાજમાં વિદેશી પ્રજાઓનું અને તેના સાંસ્કૃતિક મૂલ્યોનું એક પ્રકારનું સમન્વયકરણ થયું, પણ સાથે સાથે તે બધી પ્રજા જે પ્રદેશોમાં વસવાટ કરીને કાયમ રહેવાથી ત્યાંની ભૂમિ માટે એક પ્રકારનું લગાવ અને લાગણીજન્ય છે પ્રદેશવાદની ભાવના કહીએ. જે વિદેશી પ્રજા ભારતમાં મેળવી એની સાથે ભારતની સંસ્કૃતિ અને તેના મૂલ્યોનું સમન્વયકરણ એટલે કે સરખામણી એની સાથે એકદમ પડી ગઈ, પણ સાથે સાથે શું થયું તો કે એ વિસ્તારમાં વસવાટ કરતા વ્યક્તિઓને જે પ્રદેશમાં જે પ્રજા વસવાટ કરે છે અને ત્યાં કાયમ રહેવા માંગે છે તેને ત્યાંની ભૂમિ અને તે જમીન પ્રતિ એક પ્રકારનો લગાવ અને લાગણી જન્મ્યા છે, જેને પ્રદેશવાદની ભાવના કહેવાય છે. આપણે પણ છીએ, જો આપણા મમ્મી પપ્પા ભાઈ બહેન એની સાથે આપણને કેટલી લાગણી, હોસ્ટેલમાં મોકલે તો 15 થી લગી તો ગોરવે નહીં, કારણ કે આપણે આપણા કુટુંબ પરિવારને મૂકીને આવ્યા, આપણે અહીંયા કાયમ વસવાટ કરતા, આપણે એ છોડ પ્રત્યે ઘર પ્રત્યે વ્યક્તિઓ પ્રત્યે લાગણી નથી. આને કહેવાય પ્રદેશવાદની ભાવના. આવી લાગણી કે ભાવના થઈ તે લાંબા ગાળાની પ્રક્રિયાનું પરિણામ હતું. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે લાગણી કે પ્રેમ એ કોઈ એક દિવસમાં કે બે દિવસમાં થતું નથી. આપણી સાથે આપણો ક્લાસમેટ અભ્યાસ કરતો હોય એ આપણો મિત્ર બને છે, પરંતુ 7મા છે, જૂન મહિનાથી સ્કૂલ ચાલુ થઈ હોય, 7મા આવતા આવતા એ આપણો બેસ્ટ ફ્રેન્ડ બને, એક દિવસમાં કોઈ એના પ્રત્યે લાગણી જન્મતી નથી. એ લાંબા ગાળાની પ્રક્રિયાનું પરિણામ હતું.
સમય જતા પ્રદેશવાદની લાગણી સંકુચિતતા પેદા થવા લાગી. જો એમાં હવે આકર્ષણ એનું શું થયું તો કે બધાએ પોતાનું ગીત ઈચ્છવા માંડ્યા સંકુચિતતા. પ્રદેશવાદનો ઉદ્ભવ અને વિકાસ માટે ભાષા, જાતિ અને ધર્મ એ ત્રણ પરિબળોને મહત્વના ગણાવી શકાય. કોને કોને? તો કે ભાષા, ધર્મ અને જાતિ. જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, ભાષા કેવી રીતે, ધર્મ અને જાતિ કેવી રીતે પ્રદેશવાદના ઉદ્ભવનું પરિણામ છે, અગત્યનું પરિણામ છે. તો સૌથી પહેલો મુદ્દો છે એમાં ભાષા. દાખલા તરીકે અસમમાં બોડો જાતિના લોકો પોતાના અલગ પ્રદેશ માટે
ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે. આસામમાં કઈ જાતિના તો કે બોડો જાતિના. ત્યાં ઉલ્ફા ઉગ્રવાદીઓ પણ સક્રિય છે. ક્યાં તો કે આસામમાં ઉલ્ફા ઉગ્રવાદીઓ પણ સક્રિય છે. પ્રદેશવાદને લીધે પંજાબ અને હરિયાણાનું પણ વિભાજન થયું. જો હાલની તારીખમાં પણ પંજાબ અને હરિયાણા બે અલગ રાજ્ય છે, બંનેની રાજધાની પણ એક જ છે. આ પ્રદેશવાદને કારણે આ બંને રાજ્યનું વિભાજન તરીકે અલગ થયા છે. આ રીતે બિહારમાંથી ઝારખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાંચલ કે ઉત્તરાખંડ જેવા નાના નાના રાજ્યની રચના થયેલી છે. આ બધું જ ધર્મ અને જાતિના કારણે જ થયેલું છે. હાલ મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ રાજ્ય રચવાની પણ માંગણી ચાલે છે. આ બધા જ રાજ્યમાંથી છૂટા પડે બિહારમાંથી ઝારખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ, ઉત્તરપ્રદેશમાંથી ઉત્તરાંચલ કે ઉત્તરાખંડ એવી રીતે ત્યારે મહારાષ્ટ્રમાંથી વિદર્ભ એક અલગ રાજ્યની માંગણી માટે એ પ્રક્રિયાઓ ચાલી રહી છે. આ એક જ પ્રદેશમાં બહુમતી ધરાવતી અને એક જ ભાષા બોલતી પ્રજા માટે પોતાના માટે અલગ રાજ્યની માંગણી કરે છે, પોતાના પ્રદેશનો વિકાસ કરે અને લાભ મેળવવા આંદોલનો કરે તે છેવટે તો દેશના હિતમાં નથી. જો રાજ્યની રચનાની પુનઃરચના થાય એની તકલીફ નથી, પરંતુ એકને એક રાજ્યમાંથી એક ભાષા બોલતા એક જ્ઞાતિના એક લોકોના સમુદાયથી અલગ થાય, માંગણીઓ કરે, એકબીજાથી અલગ થાય, પોતાના પ્રદેશનો માત્ર વિકાસ કરે, આંદોલનો કરે, છેવટે આ બધી વસ્તુ દેશના હિતમાં નથી. આનાથી દેશને કંઈ ફાયદો થતો નથી. ભારતના બંધારણમાં ભારતને સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક તરીકે જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ રાજ્યની પુનઃરચના વખતે પ્રાદેશિક ભાવના કરતાં સમગ્ર દેશની રાષ્ટ્રીય એકતાને વિચારીને નિર્ણય લેવા જોઈએ. પરંતુ ત્યારે પ્રદેશવાદ પ્રાદેશિક ભાવનાને જોઈ અને નિર્ણયો લેવાયા હતા. ત્યાર પછીનો મુદ્દો છે પ્રાદેશિક અસમાનતા, જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. આજના વિડીયોમાં બસ અહીં સુધી. વસ્તુ જય હિન્દ.